મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેઇલી અપડેટ તો આજે આપણે વાત કરીશું ગુજરાત મેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે જીએમઆરસી દ્વારા અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઇલીની જોબ રિલેટેડ માહિતી મળી જશે તો ચાલો વિસ્તારમાં આપણે ચર્ચા કરીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ જીએમઆરસી જે ગાંધીનગર અને અમદાવાદ દ્વારા આવેલી છે અરજી ક્રમાંક આપણે જોઈએ તો જીએમઆરસી એચ આર રિક્રુટમેન્ટ નોન ટેકનિશિયન ઝીરો પાંચ બે હજાર બાવીસ ચાર છે આ જાહેરાત એકત્રીસ મેના રોજ છે એ આપવામાં આવેલી હતી આ તમામ વેકેન્સી છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને કોન્ટ્રાક્ટ છે એ ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષ છે એ રાખવામાં આવેલો છે અને કોન્ટ્રાક્ટ બેઝ છે એટલે જીએમઆરસીના નિયમ મુજબ કોન્ટ્રાક્ટની આવશ્યકતાઓ રહેશે વેકેન્સીની આપણે વાત કરીએ તો પહેલી વેકેન્સી છે મેનેજર ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ માટે જેની એક જગ્યા ખાલી છે પગાર ધોરણ છે તમને સાઠ હજારથી એક લાખ એસી હજાર સુધીનો મળવાપાત્ર રહેશે અનુભવની વાત કરીએ તો તમને ઓછામાં ઓછા નવ વર્ષનો અનુભવ હોવો જોઈએ હવે આપણે વાત કરીશું લાયકાતની તો તમે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેમ્બર તરીકેના કેન્ડિડેટ હોવા જોઈએ આ ઉપરાંત તમને નવ વર્ષનો ઓછામાં ઓછો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ પોસ્ટ ડિગ્રી તમે કરી લો ત્યારબાદ તમને છે નવ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અનુભવની વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સિસ પ્રિવિયસ ઇન ડાયરેક્ટ ટેક્સિસ પ્રિવિયસ કમ્પાયલન્સ વિથ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ

આ પોસ્ટ માટે બે જગ્યા ખાલી છે ઓછામાં ઓછા તમને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ લાયકાતની વાત કરીએ તો તમે છે સીએ એ પાસ કરેલું હોવું જોઈએ અને તમે એમ છે એ પાસ કરેલું હોવું જોઈએ સીએ અથવા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન અથવા તો પીએસયુ અથવા મેટ્રોમાં તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ એક વર્ષ માટે તમને પેસ્કેલ છે એ પાત્રીસ હજાર સુધીનો આપવામાં આવશે બીજા વર્ષે તમારું પેસ્કેલ ત્રીસ હજારનો રહેશે અને ત્યારબાદ સીટીસી મુજબ ઓછામાં ઓછો સાહીઠ હજારનો તમારો પેસ્કેલ રહેશે વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર બત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ મેનેજર એચઆર માટે પગાર ધોરણ પચાસ હજારથી એક લાખ સાહીઠ હજારનો છે આસિસ્ટન્ટ મેનેજર માટે બે જગ્યા ખાલી પડી છે તમને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ લાયકાતની વાત કરીએ તો તમે છે રેગ્યુલરમાં એમ બી એચઆર અથવા એમ એચઆર છે એ માન્ય યુનિવર્સિટીમાંથી કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ તમને ઓછામાં ઓછો પાંચ વર્ષનો રેપ્યુટેડ પ્રાઇવેટ અથવા પીએસયુ અથવા મેટ્રોમાં પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ પહેલાં વર્ષે તમને પાંત્રીસ હજારની સ પેસ્કેલ હશે બીજા વર્ષે ત્રીસ હજારનો અને ત્યારબાદ સીટીસી મુજબ તમને સાઠ હજારનો પેસ્કેલ છે એ મળવાપાત્ર રહેશે મર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર છે એ બત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ મેનેજર એડમિન માટે આ પોસ્ટ માટે તમને પચાસ હજારનું પેસ્કેલ મળવાપાત્ર રહેશે આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા છે વય અનુભવની વાત કરીએ તો તમને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી તમે પીજી ડીએમ અથવા એમબીએની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત તમને ઓછામાં ઓછો પાંચ વર્ષનો મેટ્રો પીએસયુ અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અનુભવ હોવો જોઈએ પે સ્કેલની આપણે વાત કરીએ તો ફર્સ્ટ યરમાં તમારો પે સ્કેલ પાંત્રીસ હજાર રહેશે સેકન્ડ યરમાં ત્રીસ હજાર અને ત્યારબાદ સીટીસી મુજબ તમને સાઈઠ હજાર પર મંથ છે એ એપ્રોક્સ આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર છે બત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ નેક્સ્ટી છે સિનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ એન્ડ માટે પગાર તમને સુધીનો આપવામાં આવશે આ પોસ્ટ માટે પાંચ જગ્યા ખાલી છે તમને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ લાયકાતની વાત કરીએ તો તમે છે એ સીએ પાસ કરેલું હોવું જોઈએ અથવા એમ બી ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત તમને ત્રણ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન બાદનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદા તમારી અઠ્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ લાસ્ટ વેકેન્સી છે એક્ઝિક્યુટિવ એચઆર માટે આ પોસ્ટ માટે તમને ત્રીસ હજારનો પગાર ધ્રણ મળવાપાત્ર રહેશે એક્ઝિક્યુટિવ એચઆર માટે એક જગ્યા છે અનુભવ તમને ત્રણ વર્ષ સુધીનો હોવો જોઈએ લાયકાતની વાત કરીએ તો તમે એમબીએ એચઆરમાં છે પાસ કરેલો હોવો જોઈએ અને ઓછામાં ઓછો તમને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો તમારે છે એ અઠ્યાવીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ સિનિયર એક્ઝિક્યુટિવ અને એક્ઝિક્યુટિવ માટે તમને છે એચ સીએમ એસએપીનું નોલેજ હોવું જોઈએ તમારે જે એ ગુજરાત સ્ટેટ એટલે કે ગુજરાત રાજ્યમાં કામગીરી કરવાની રહેશે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી એટલે તમને ગુજરાતી ભાષાનું છે ગવર્મેન્ટ મેટ્રો રેલ કોર્પોરેશનનો અનુભવ હશે તો તમને પેલી પસંદગી છે એ આપવામાં આવશે આ તમામ વેકેન્સી છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એટલે તમે રેગ્યુલર તરીકે કોઈ પણ જાતનો છે એ દાવો કરી શકશો નહીં જીએમઆરસીના નિયમ મુજબ તમને પગાર ધોરણ અને તેની ફેસિલિટી છે એ એવી રીતે આપવામાં આવશે જો તમે સ્ટાફ વર્કિંગ હશો જીએમઆર જીએમઆરસીમાં તમે કામગીરી કરતા હશો ને તમે છે ઓછામાં ઓછા બે વર્ષની તમે સર્વિસ બજાવી હશે તો તમારે છે એ તમારે પ્રોપર ચેનલ થ્રુ છે અરજી કરવાની રહેશે આ વેકેન્સી છે અમદાવાદ ગાંધીનગર અને સુરત અને જ્યાં જીએમઆરસી નો પ્રોજેક્ટ ચાલે છે ત્યાં હેઠળ જગ્યાઓ છે એ બહાર પડી છે એચઆરએ છે એ તમારા પ્લેસ પોસ્ટિંગ ઉપર તમને આપવામાં આવશે રિઝર્વેશન રૂલ્સ છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના રેગ્યુલેશન મુજબ તમને છે એ મળવાપાત્ર રહેશે તેના નિયમોને તમારે છે એ ફોલો કરવાના રહેશે જો તમે એક કરતાં વધારે પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમારે છે એ અલગ અલગ અરજીઓ છે એ કરવાની રહેશે જો તમે થશો તો મેડિકલ કવરેજ અને પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવરેજ જે તમને રહેશે રૂલ્સ મુજબ આ વેકેન્સી કોન્ટ્રાક્ટ અપોઇન્ટમેન્ટ મુજબ છે એટલે ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષ સુધીનો તમારો છે આ કોન્ટ્રાક્ટ ચાલશે જો તમે કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવા ન માંગતા હોય અને અદવચ્ચેથી તમારે જવું હોય રિઝાઇન આપવું હોય તો ત્રીસ દિવસ સુધીમાં તમારે છે એ પહેલાં નોટિસ પીરિયડ ભરવો પડશે આસિસ્ટન્ટ મેનેજરની કેડર છે તે માટે તમારી ત્રીસ ડેનો પીરિયડ હશે જ્યારે મેનેજર અને તેની ઉપરની જે કેડર છે તે માટે નેવું દિવસનો તમારે નોટિસ પીરિયડ છે એ આપવાનો રહેશે કન્ડિશન્સની આપણે વાત કરીએ તો આ તમામ વેકેન્સી માટે તમારી છે સૌથી પહેલા ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યારબાદ તમારું સિલેક્શન છે એ થવાપાત્ર રહેશે ઓછા અનુભવ છે એ તમારો તમારું પોસ્ટ ડિગ્રી પૂરું થશે ત્યારબાદનો તમારો અનુભવ છે એ ગણવામાં આવશે તે મુજબનો અનુભવ નહીં હોય તો તમને છે એ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં પણ આવશે નહીં જે તમારે ધ્યાન રાખવાનું રહેશે સિલેક્શન તમારે કેવી રીતે થશે અને તમારે એપ્લાય કેવી રીતે કરવાનું કરવાનું રહેશે તો ઓનલાઈન એપ્લાય તમારે કરવાનું રહેશે સ્ક્રીન ઉપર જે તમે ઈમેલ સોરી વેબસાઇટ જોઈ રહ્યા છો લિંક જોઈ રહ્યા છો તેના ઉપર તમારે ક્લિક કરીને એપ્લાય ઓનલાઈન ઉપર જવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારું સીવી પે સ્લીપ છે એ જે પણ ડોક્યુમેન્ટ્સ માંગે છે તે તમારે પીડી પીડીએફ થ્રુ તમારે છે એ અપલોડ કરવાની રહેશે